मने स्वप्ने गमे न संसार कहो ने के अपने गमे ना संसार कहो ने केम कीजिए कहो ने केम कीजिए वमन थयो मन तरु एवो जान्यो संसार मने स्वप्ने गमे ना संसार सहज पलंग ने सहज पलंग ने पोढ़ना कोई तलासे पाव पतंग पड़ो ते ऊपरे माथे जम के रोदाव मने स्वप्ने गमे ना संसार मृगराज ना मुख मा जे कोई आवे जरूर खान पान ने विसरे खान पान ने विसरे मरवु देखे हजूर मुने स्वप्ने गमे ना संसार समझी विचारी जे करो तजी खलक नियास समझी विचारी जे करो जो खलक नियास निष्कुणानंद निश्चय करो सुख तो सदगुरु पास सुख तो सदगुरु पास मने स्वप्ने गमे ना संसार कहो ने केम कीजिए मने स्वप्ने गमे ना संसार भगवान स्वामीनारायण ना सौ हरिभक्तों ने मारा जय स्वामीनारायण संसार एक खूबज गहन शब्द छे संसार खोटो नथी संसार मा रहीने परम तत्व एवा स्वामीनारायण भगवान साथे जोड़ावू एज संसार मा
જન્મ પામ્યાનું ફળ છે. સંસારમાં સારમાં સાર ભગવાન છે એવી જ્ઞાનની ગ્રંથિ દ્રઢ કરવાની છે. જો સંસાર અસાર હોય તો ભગવાન સ્વયં તથા એમના અવતારો અને મુક્તો આ સંસારમાં જન્મ શા માટે ધારણ કરે? પરંતુ સંસારમાં રહીને પરમ સારભૂત ચૈતન્ય એવા ભગવાન તરફ આપણી ગતિ થાય એ જ સંસારની ગરિમા છે. આ સંસારમાં વિવિધ પદાર્થો છે, આકારો છે, એ માયા અને બંધનનું કારણ નથી, પરંતુ એ પદાર્થો અને આકારોમાં જીવની પાંચ જ્ઞાનેન્દ્રિયો ખૂંટી જાય છે એ બંધનનું અને માયાનું કારણ છે. નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ વાતનું નિરૂપણ કરે છે. વમન થયું મન ઉતર્યું એવો જાણ્યો રે સંસાર, વમન થયું મન ઉતર્યું એવો જાણ્યો રે સંસાર. જેમ સુંદર અન્ન જમ્યા હોય પરંતુ એ જ અન્ન થોડા સમય પછી કોઈ ઉલટી કરી નાખે પછી એમાં આપણો જીવ આકર્ષાતો નથી, એને જલ્દીથી સાફ કરવાની જ તજવીજ થાય છે. તેમ સુંદર લાગતા જગતના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું પણ કંઈક એવું જ છે. એ શરૂ શરૂમાં ભોગવવામાં, જોવામાં સુંદર લાગે, પરંતુ એનું છેલ્લું સ્વરૂપ ઉલટા અન્ન જેવું છે, ઉલટી જેવું છે. માટે આ પૃથ્વી ઉપર જે મહાપુરુષો આવ્યા તેમણે આ જ સંસારમાંથી ભગવાનને મેળવ્યા અને મોટી પદવીને પામી ગયા. હૃદય પ્રકાશની અગાઉની સભામાં આપણે શબ્દના પ્રભાવને સમજ્યા હતા. આજે સ્પર્શની વાત આવે છે. આજના મંગલાચરણના કીર્તનમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સહેજ પલંગ ને પોઢણા કોઈ તલાસે પાવ, સહેજ પલંગ ને પોઢણા કોઈ તલાસે પાવ, પતંગ પડ્યો એ ઉપરે માથે જમકેરો દાવ. સુવાળી રેશમની રજાય ચાદરવાળો પલંગ હોય તેમાં સૂતા હોય સેવકો હળવે હાથે પગચંપી કરતા હોય, આવા સ્પર્શનું સુખ જીવને આનંદ આપે છે. પરંતુ બાજ પક્ષી જેમ નાના શિકાર પક્ષી ઉપર તરાપ મારે છે તેમ કાળ આપણા માથે ચક્કર મારે છે, માથે જમકેરો દાવ. આ સ્પર્શનું સુખ ઘડીભરમાં રાખ થઈ જશે. સિંહના મોઢા પાસે કોઈ ઊભો રહી જાય તેને દૂધપાક, માલપુવા, બિરંજ, બાસુદીના વિચાર આવે નહીં, એને તો મોત જ દેખાય. તેમ જેને જ્ઞાન થઈ જાય છે તે આ જગતને નાશવંત સમજીને પંચવિષયમાં દોષ પરઠે છે અને તે પંચવિષય ભગવાનના સંબંધવાળા બનાવી દે છે. માટે આ જગતમાંથી સુખ મળશે એ આશા છોડી દઈને, સમજી વિચારીને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવો જોઈએ. કારણ સુખ માત્ર ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં સમાયેલા છે. આજે આપણે સ્પર્શને સમજવાનો પ્રયત્ન કરીશું. જે જે વસ્તુનો સ્પર્શ કરીએ છીએ તેનો ગુણ અંતઃકરણમાં ઉતરે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સ્પર્શ સુખદ સંસારમાં
देठा सुनिया सोये पिंड अंतर स्पर्शा बिना मड़े मेल्या नहीं कोई नारी नाना बाढ़नो स्पर्श दे सुख रूप नारी नाना बाढ़नो स्पर्श ते सुख रूप कोमल काया स्पर्शी कोमल काया स्पर्शी अंतर उतारी अनूप अंतर उतारी अनूप जगत मा जे जे श्रेष्ठ स्पर्श सुखकर लागे तथा तेना विषे सांभळ्यो होय तेने जोया होय ते स्पर्श ने स्पर्शवा माटे अंतःकरण अधीर बनी जाय छे एवा सुखद स्पर्श मळे तो इने कोई मुके नहीं घणा धनवान मनुष्य होय तेमना घरमा सोफा सेट खुर्शीओ पलंग लाखों रुपयानी किंमत ना होय छे आम जोईए तो एनो उपयोग मात्र बेसवा सुवाथी अधिक काई होतो नथी परंतु एक श्रेष्ठ प्रकारना स्पर्शनो आनंद अने ते श्रेष्ठ प्रकारना स्पर्शने भोगव्यानो गमंड करवामां समय बर्बाद थाय छे सुंदर स्त्री अने बाळकनो स्पर्श बधाने रुचिकर लागे छे ए बन्नेनी कोमळ कायानो स्पर्श करीने अंतकरणमां आनंदनी अनुभूति थाय छे परंतु ए बन्ने कोमळ लागती काया अंते जता राख थई जाय छे आ एनुं साचुं रहस्य छे आ नाश्वंतता समझाई जाय तो ज जगत संबंधी स्पर्शमांथी मन पाछू वळे छे परंतु मखमलना गादी तकिया गाल मसूरिया ओशिका तथा सुवाड़ी रेशमी शैया तेमज फूलोथी शणगारेली सहज होय तेमा कोमळ फूलोनो स्पर्श करवानी इच्छा कोने न थाय राजा महाराजाओ तथा वर्तमान समयमा एवा ऐश्वर्य अने वैभव संपन्न लोकोए फूलथी शणगारेली सेजमा सूईने मंद सुगंधिमान पवननो स्पर्श कर्यो होय ते कोई दिवस भूलातो नथी ए भूल्यो पण भूलातो नथी आवो स्पर्श अंतःकरणमां जड़ाई जाय छे जेनुं चिंतवन रात दिवस थतुं होय छे आवा चिंतवनमां भगवान भूलाई जाय छे तेमज सुखड़ चंदननी अर्चा तथा विविध प्रकारना सुगंधिमान अत्तर थी शरीर ने मालिश करवाथी ते सुगंधिमान तेल अत्तरनो स्पर्श शरीर ने आनंद करावे छे मुलायम वस्त्रोनो स्पर्श पण अंतःकरण में उतरी गयो छे वड़ी जुदा जुदा स्पर्श थी सुख दुखनी लागणीओ उद्भवे छे
તેના પણ નિશ્ચય અંતઃકરણમાં દ્રઢ થઈ ગયા છે. સાપ, વીછી, બીજા ઝેરી જંતુઓ, પશુઓનો સ્પર્શ દુઃખદાયક, ત્રાસદાયક છે. જ્યારે ગાય, મોર, પોપટ વગેરેનો સ્પર્શ સુખદાયક છે. આમ પશુ પક્ષીના સ્પર્શથી થતા સુખ દુઃખના અનેક પ્રકારના નિશ્ચય અંતઃકરણમાં ભરેલા છે. અમુક પશુ તથા મનુષ્યનો સ્પર્શ અશુદ્ધ છે તથા અમુક પશુ તેમજ મનુષ્યનો સ્પર્શ પવિત્ર છે. આવા પણ નિશ્ચય અંતરમાં ભરેલા છે. એમ સ્પર્શ સર્વેશો દીને ઉતાર્યા છે ઉર, જડે નહીં જોતા જાયગા, ભર્યા છે ભરપૂર, અવિનાશી રહે એટલો નથી માગ મગન, સોઈ અગ્ર સુનુ સર્વે વસ્યા સગન, જ્યાં ઢેળ ઢીમર ડોલવી ત્યાં વિપ્રવસે કોણ વિધ, કલાલ કસાઈ કાફરા પાપી જ્યાં પ્રસિદ્ધ, એહવા તારા અંતરે આવી વસ્યા અગવંત, કહી દેખાડું કેટલા કહીએ ન આવે અંત. સ્વામી કહે છે, સોયના અગ્રભાગ જેટલી પણ જગ્યા ખાલી નથી રહી કે જ્યાં ભગવાન સંબંધી વિચાર થઈ શકે. અનેક પ્રકારના સ્પર્શ અને તેના વિવેક તથા સુખ દુઃખની માત્રાઓ અંતઃકરણમાં ભરાઈ ગયેલી છે. જ્યાં શુદ્ર સંસ્કારવાળા લોકો રહેતા હોય ત્યાં શ્રેષ્ઠ બ્રાહ્મણત્વવાળા જીવ કેવી રીતે રહી શકે. તેવી રીતે જગતના અનંત પ્રકારના પદાર્થોના સ્પર્શના ગુણ અંતરમાં ભરાઈને બેઠા હોય ત્યાં ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, સ્મરણ ક્યાંથી થાય? કારણ એ જે સ્પર્શ થાય છે એના ગુણ અંતઃકરણમાં પ્રવેશી જાય છે. માટે શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 18માં કહે છે કે ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે, તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે ભાંગ દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. પાપી જીવ હોય છે તેને પરમેશ્વરનો લેશ માત્ર યોગ હોતો નથી, માટે તેને અડવાથી એના ગુણ આપણા અંતઃકરણમાં પ્રવેશી જાય છે. તેના કારણે ભજનમાં શિથિલતા પ્રવેશી જાય છે. સંસારમાં એકબીજાનો સ્પર્શ થવાથી તે આકારો એમના જીવમાં જળાઈ જાય છે અને એ આકારથી છૂટા પડવાનું થાય ત્યારે તે ત્રાસદાયક બની જાય છે. આમ સ્પર્શાસ્પર્શીનો વિવેક હોવો બહુ જરૂરી છે. જેમ મલિન સંસ્કારવાળા જીવનો સ્પર્શ કરવાથી અંતઃકરણ મલિન થઈ જાય છે, તેમ ભગવાન અને ભગવાનના
સંત હરિભક્તનો સ્પર્શ કરવાથી અંતઃકરણ પવિત્ર અને શુદ્ધ થાય છે. શ્રીજી મહારાજ સંત હરિભક્તોને ભેટતા અને જ્યારે અતિ રાજી થાય તો તે સંત હરિભક્તને છાતીમાં ચરણારવિંદ આપતા. આમ શ્રીજી મહારાજની જે પ્રસન્નતા છે તે ચરણારવિંદના સ્પર્શથી જે તે ભક્તને સંતને સ્પર્શે એટલે તે પ્રસન્નતા એના અંતઃકરણમાં ઉતરી જાય અને એના કારણે એ જીવને શ્રીજી મહારાજની મૂર્તિ અંતરમાં જડાઈ જતી. માટે સત્સંગમાં પરસ્પર ભેટવાની એક પ્રથા હતી. આ ભેટવાની જે ક્રિયા છે એનો સૂક્ષ્મ હેતુ એ હોય છે કે પરસ્પર ભેટનાર બંને સંતો કે હરિભક્ત બાઈ ભાઈ હોય તેના આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર છે અને બંને પરસ્પર ભેટે એટલે એકબીજાના ભક્તપણાના સંસ્કાર અને ઉચ્ચ પ્રકારના ભાવનું અરસપરસ આદાન પ્રદાન થાય છે, જેથી જીવને સત્સંગનું બળ મળે છે. શ્રીજી મહારાજ વડતાલમાં ગોમતી તળાવ ખોદાવતા હતા. તે વખતે છાણીના હરિજન તેજા ભગત એમના સંબંધીઓને લઈને સેવા કરવા આવ્યા હતા. સેવાનું કામ પૂરું થયું એટલે તેજા ભગત શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. તેજા ભગતે શ્રીજી મહારાજને વંદન કરીને એક વિનંતી કરી કે મહારાજ, અમે અહીં સેવા કરવા આવ્યા એટલે અમને તમારી મૂર્તિના દર્શનનું સુખ રોજ જે મળ્યું, પરંતુ અમે ઘેર જઈએ તો પણ અમને તમારા સ્વરૂપનું ચિંતવન થયા કરે એવી કંઈ કૃપા કરો. એટલે શ્રીજી મહારાજે એક ઈંટ મંગાવી અને શ્રીજી મહારાજ એ ઈંટ ઉપર ઊભા રહ્યા. તે વખતે જે ઈંટો વપરાતી એ પાટલા ઈંટો વપરાતી, આજની ઈંટો કરતાં 3-4 ગણી મોટી ઈંટો તે વખતે હતી. એ ઈંટને શ્રીજી મહારાજના ચરણારવિંદનો યોગ થયો અને પછી એ ઈંટને લઈને તેજા ભગત છાણી ગયા. તેજા ભગતે એ ઈંટને યોગ્ય સ્થાને પવિત્રપણે પધરાવી અને રોજે એ ઈંટનું પૂજન કરતા અને એની સામે બેસીને ભજન સ્મરણ સત્સંગ કરતા. એ ઈંટમાંથી શ્રીજી મહારાજના સ્વરૂપનો સીધો સંબંધ થઈ જતો, કારણ એ ઈંટને શ્રીજી મહારાજના ચરણનો સ્પર્શ થયો હતો. આજે પણ એ ઈંટને સાચવી રાખવામાં આવી છે અને છાણી ગામમાં તે સ્થાને રમણીય હરિમંદિર બાંધેલું છે. સ્પર્શનો આવો મહિમા છે. ફક્ત કેવી ભાવદશાથી તમે કોઈ વસ્તુનો સ્પર્શ કરો છો એના ઉપર એનો બધો આધાર છે. માટે શ્રીજી મહારાજે જે નિમ વૃક્ષ કે આંબલાના વૃક્ષ હેઠે સભા કરી હોય, કોઈ લીલા કરી હોય, તે વૃક્ષનો સ્પર્શ કરતી વખતે આપણા કપાળનો ભાગ એ વૃક્ષને અડાડવો અને મનોમન ધારણા કરવી કે જે પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા તેમની મૂર્તિનો આ વૃક્ષને સંબંધ થયો હતો એટલે એનામાં દિવ્ય તત્વ છે. તે ચેતન તત્વની ધારણા કરીને આપણા કપાળની બે ભ્રમરો વચ્ચે જે આજ્ઞાચક્રનો ભાગ છે ત્યાં આપણી કુંડલિનીને જાગૃત કરીને એ વૃક્ષમાં રહેલી દિવ્યતા આપણા મસ્તિષ્કમાં પ્રવેશે છે
અને આપણે ધન્ય ધન્ય બનીએ છીએ. આવી ઉચ્ચ ભાવદશાથી જ્યારે કોઈ પણ પ્રસાદીના વૃક્ષ કે ચરણારવિંદનો સ્પર્શ થાય અને તે સ્પર્શ શ્રીજી મહારાજની મૂર્તિનો સંબંધ કરાવે, એ સ્પર્શ સાચો સ્પર્શ છે. બાકી આપણે પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરીએ છીએ, કોઈ હાજર હોય તો આંખો બંધ કરીને મસ્તકને અડાડીએ છીએ, આ બધું યંત્રવત બની જાય છે. માટે એ સ્પર્શ આપણી ઇન્દ્રિયો પૂરતો જ સીમિત રહી જાય છે. એ સ્પર્શ ઇન્દ્રિયોથી અંતઃકરણમાં પ્રવેશીને જીવમાં જઈ શકતો નથી. ભલે આપણે આંખો બંધ કરીએ, પરંતુ અંદરથી જાણપણાની આંખ ખોલીને સ્પર્શ કરીએ તો એ સ્પર્શ આપણા જીવને ઘણું બળ આપનારો બને છે. આવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ જે જે સ્થાનોમાં વિચર્યા હોય તે સ્થાનની ચરણ રજ તથા ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક સંત હરિભક્તના ચરણની રજને માથે ચઢાવતી વખતે પણ આવી જ ભાવદશા રાખવી જોઈએ, તો જ એ ચરણ રજ ભગવાનની દિવ્યતાનો સાક્ષાત્કાર કરાવી શકે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખે છે, પદ રજ ના સ્પર્શ પ્રતાપે જન અભય થાય છે આપે, પદ રજ ના સ્પર્શ પ્રતાપે જન અભય થાય છે આપ, ભવ ભય હરણીય રાજ થાય નિર્ભય એમાં શું આશ્ચર્ય, પદ રજના સ્પર્શ પ્રતાપે જીવ ભય થાય છે આપે. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ જ્યાં પડ્યા તે ચરણરજનો જેને જેને સંબંધ થાય તે જીવ અભયપદને પામી જાય છે. માટે જીવને નિર્ભય કરાવનાર આ સ્પર્શનો મહિમા છે. સ્પર્શને સમજાવતા નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે, અસન વસન ભૂષણ વાહન વાસન જે પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સહુએ તે માયિક તે અમાયિક થયા થયા ગુણમય ગુણાતીત સ્પર્શતા પરબ્રહ્મને સહુ થયા પરમ પુનીત. કોઈ વસ્ત્ર હોય, આભૂષણ હોય,
વાહન હોય, વાસણ હોય, પરંતુ જો તેને સ્વામિનારાયણ ભગવાનનો સ્પર્શ થઈ જાય તો તે શુદ્ધ બની જાય. તેમાંથી માયિક ભાવ ટળી જાય છે અને તે અમાયિક થઈ જાય છે. એનામાંથી માયિક ગુણ દૂર થઈ જાય છે અને ગુણોથી પર ગુણાતીત થઈ જાય છે. સામાન્ય રીતે 10 ઇંચ બાય 12 ઇંચના કાપડના ટુકડાને કોઈ શું કરે, પરંતુ તેના પર શ્રીજી મહારાજના ચરણારવિંદની છાપ પડે તો તેની રોજે પૂજા થાય અને દુનિયાની દ્રષ્ટિએ એટલા ચરણારવિંદના 1 લાખ રૂપિયા કહે. સ્પર્શતા પરબ્રહ્મને સહુ થયા એ પરમ પુનિત, આ સ્પર્શનો જાદુ છે. જેમ પિત્તળનું કોઈ પાત્ર હોય અને બીજું સોનાનું પાત્ર હોય તો એ બેમાંથી સોનાના પાત્રને સ્પર્શ કરવાની મનમાં લાલચ થાય એ સ્વાભાવિક છે. તેવી જ રીતે જગત સંબંધી પદાર્થોનો સ્પર્શ છે તે પિત્તળના પાત્રની જગ્યાએ છે, અને ભગવાન સંબંધી પદાર્થનો સ્પર્શ એ સુવર્ણના પાત્રની જગ્યાએ છે. એ સ્પર્શ પરમધામને પહોંચાડનારો બને છે. જેમ સૂર્ય અને રાત્રિનો મેળાપ થવો એ અશક્ય વાત છે, તેવી રીતે માયિક અને અમાયિકનો મેળાપ એ દુર્લભ છે. મતલબ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ માયિક છે, એમને અમાયિક વસ્તુનો મેળાપ થવો એ દુર્લભ છે. એ તો આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એટલે શક્ય બન્યું. શ્રીજી મહારાજની દરેક લીલાઓ અલૌકિક હતી. શ્રીજી મહારાજ સંતોને જાતે પીરસતા, બ્રહ્મમુનિ જમતા જમતા થાકી જાય, પછી છેવટે શ્રીજી મહારાજ પોતે આવે અને એમના મસ્તક ઉપર માલપુવાનો થપ્પો મૂકે અને પછી એના ઉપર દૂધપાકની ધાર કરે, અને એ ધાર થાય તે ખોબે ખોબે બ્રહ્મમુનિ જમતા. આવો પુરુષોત્તમ નારાયણનો સ્પર્શ થાય અને એમના સ્પર્શવાળી વસ્તુ એમના શરીરમાં જાય, પછી શ્રીજી મહારાજની મૂર્તિ ક્યારેય વિસરાતી નહીં. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારબાદ બ્રહ્મમુનિને શ્રીજી મહારાજની દરેક ક્રિયા સાંભળતી, અને એ ક્રિયામાં શ્રીજી મહારાજનો આકાર પ્રગટ કરીને બ્રહ્મમુનિએ વિરહના પદો ગાયા હતા, જે આજે પણ સંપ્રદાયમાં ચિરસ્મરણીય છે. વિરહના 12 માસીના પદમાં બ્રહ્મમુનિ ગાય છે. પંક્તિમાં ફરી ફરી પીરસતા, પંક્તિમાં ફરી ફરી પીરસતા, કરતા અતિ મનુવાર એ દીન અમને સાબરે, એ દીન અમને સાબરે, વાલમ વારંવાર, વાલમ વારંવાર.
રસિયા જી તમરી જીને દેતા વસ્ત્ર ઇનામ રસિયા જી તમે રીજીને દેતા વસ્ત્ર ઇનામ બ્રહ્માનંદના નાથજી મહારાજ ધામમાં પધારી ગયા હોવા છતાં પણ એમની મૂર્તિને પ્રગટ કરી શકવાની તાકાત બ્રહ્મ મુનિમાં હતી. એની પાછળનું કોઈ પ્રબળ કારણ હોય તો એમને શ્રીજી મહારાજનો સ્પર્શ કર્યો હતો. વિવિધ ક્રિયાઓમાં લીલાઓમાં બ્રહ્મ મુનિએ શ્રીજી મહારાજનું સામીપ્ય અનુભવ્યું હતું. કારણ તેઓ શ્રીજી મહારાજના ચરણની રજના અભિલાષી હતા. તેથી તેમણે ગાયું છે કે ચંદ્ર ઇન્દ્ર સૂરજ શિવ શક્તિ તીરથ વ્રત અનેક ચંદ્ર ઇન્દ્ર સૂરજ શિવ શક્તિ તીરથ વ્રત અનેક ઇનસે મેરા મન નહીં માને તુમસે મેરી ટેક હો હારે હો મે પ્યાસી તેરે ચરણ રજ કી હારે હો મે પ્યાસી તેરે ચરણ રજ કી. બ્રહ્મ મુનિએ બધા સ્થાનો બધા દેવોમાંથી વૃત્તિને ખેંચીને શ્રીજી મહારાજની ચરણ રજના સ્પર્શમાં જીવને જોડ્યો હતો. માટે સ્પર્શ ક્યારે કોનો અને કેવી ભાવદશા અને મનોદશામાં કરવામાં આવે છે એના પર એ સ્પર્શના પ્રભાવનો આધાર છે. સ્પર્શ જ્યારે ઇન્દ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં પ્રવેશીને જીવમાં પ્રગાઢ થાય છે ત્યારે જેનો સ્પર્શ કર્યો હોય તેનો સાક્ષાત્કાર થાય છે. આ સાક્ષાત્કારનું મૂર્તિમાન વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહગીતામાં કર્યું છે. ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનનો વિરહ સતાવે છે. ગોપીઓને સાંત્વના આપવા માટે ઉદ્ધવજીને શ્રી કૃષ્ણજીએ વ્રજમાં મોકલ્યા. ઉદ્ધવજીએ વેદ વેદાંતના રહસ્યોનો સિદ્ધાંતોનો આધાર લઈને ગોપીઓને સાંત્વના આપવા માટે પ્રયાસ કર્યો. ઉદ્ધવજીએ કહ્યું, વળી વિશ્વમાં વ્યાપી રહ્યો પિંડ બ્રહ્માંડમાં ભરપૂર વળી વિશ્વમાં વ્યાપી રહ્યો પિંડ બ્રહ્માંડમાં ભરપૂર
કૃષ્ણ વિના તો કોઈ નથી તેને દેખ્યો તમે દૂર, કૃષ્ણ વિના તો કોઈ નથી તેને દેખ્યો તમે દૂર. હવે એકાગ્ર ચિત્ત આણો તમે ધરો અંતરે ધ્યાન, હવે એકાગ્ર ચિત્ત આણો તમે ધરો અંતરે ધ્યાન. બાહ્ય વૃત્તિ મેલો બાઈ ભીતર છે ભગવાન, બાહ્ય વૃત્તિ મેલો બાઈ ભીતર છે ભગવાન. શાસ્ત્રોમાં જે ભગવાનની વાત લખી છે તે પરોક્ષ જ્ઞાન ઉદ્ધવજી ગોપીઓને સમજાવે છે કે આ સકળ વિશ્વમાં વ્યાપીને રહેલા શ્રી કૃષ્ણને એકાગ્ર ચિત્તે તમારા ઉરમાં ધારો, બાહ્ય વૃત્તિને મૂકીને ભીતરમાં એનું ધ્યાન ધરો. આવી વાત ઉદ્ધવજી સમજાવે છે, પરંતુ ગોપીઓ તો પ્રત્યક્ષ શ્રી કૃષ્ણજી સાથે વિહાર કરતી હતી, એમની સેવા કરતી હતી, એમના સ્પર્શનું સુખ ભોગવતી હતી. માટે તેમણે ઉદ્ધવજીને બધી જગ્યાએ ફેરવ્યા અને કહ્યું, અહીં શ્રી કૃષ્ણ ગાયો ચારતા, અહીં અમારી સાથે બેસીને જમતા, આ સ્થળે એ સ્નાન કરતા, આ સ્થળે અમારું માખણ લૂંટતા, આ સ્થાને અમારા વસ્ત્ર તાણતા, આ સ્થાને અમારી માટલી ફોડતા, આ સ્થાને અમારી સાથે રાસ રમતા, આ સ્થાને અમારી સાથે વિહાર કર્યો. આવી રીતે અનેક સ્થાનો બતાવી બતાવીને ગોપીઓ આંસુ સારતા બોલી કે જે શ્રી કૃષ્ણજી પ્રત્યક્ષ અમારી સાથે રમતા, બોલતા, ચાલતા, જમતા, એમનો અમે પ્રત્યક્ષપણે સ્પર્શ કર્યો છે, એવું સુખ આ બ્રહ્માંડમાં અમને કોઈ આપી શકે તેમ નથી. માટે એ શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ અમારે વિસારવું હોય તો પણ વિસરી શકાય તેમ નથી. માટે તમારું આ પરોક્ષ જ્ઞાન અમને ગળે ઉતરતું નથી, અમે તો મૂર્તિમાન એમનો સ્પર્શ કર્યો છે, એમના સ્વરૂપનું સુખ અનુભવ્યું છે. ગોપીઓના પ્રત્યક્ષ અનુભવ જ્ઞાન આગળ ઉદ્ધવજીનું શાસ્ત્રોનું જ્ઞાન વામણું થઈ ગયું અને ઉદ્ધવજી બોલ્યા, તમે સામાન્ય ગોપીઓ નથી, તમે તો ગોલોકથી અવતરેલ ગોપીઓ છો. મારા મોટા ભાગ્ય કે ભગવાન શ્રી કૃષ્ણજીએ મને તમારી પાસે મોકલ્યો, જેથી મને તમારી અમૃત સમાન વાણી સાંભળવા મળી, તમારા ચરણની રજ માથે ચડાવવા મારું મન લલચાય છે. તમારું દાસત્વ મને પ્રાપ્ત થાવ એવી શ્રી કૃષ્ણજીના ચરણમાં હું પ્રાર્થના કરું છું. આમ ઉદ્ધવજી ગોપીઓ સમક્ષ ક્ષમા યાચના કરીને પાછા જવાની તૈયારી કરે છે, ત્યારે ગોપીઓએ એક રથ તૈયાર કરાવીને તેમાં શ્રી કૃષ્ણજી માટે જુદી જુદી ભેટ તૈયાર કરીને મોકલાવે છે. ગોપીઓએ શ્રી કૃષ્ણજી માટે માખણ, દૂધ, ઘીના ગાળવા લાવીને રથે બાંધ્યા, તો કોઈ તલ સાંકળી, ધોતી, પીતાંબર, કાળી કામડી લાવી અને ચંદન પુષ્પની માળાઓ આપીને કહ્યું કે અમારા વતી શ્રી કૃષ્ણજીની પૂજા કરજો. આમ અનેક પ્રકારની ભેટ સોગાદો રથમાં મૂકી છેલ્લે હવે સ્પર્શનો ક્લાઇમેક્સ આવે છે. દરેક ગોપીને શ્રી કૃષ્ણજી સાથે જુદી જુદી રીતનો ભાવ પ્રધાન સંબંધ હતો, એટલે દરેક પોતાની જુદી જુદી અભિવ્યક્તિ આપતા ઉદ્ધવજીને સંદેશો પાઠવે છે. તેમાં કોઈ કહે છે કે શ્રી કૃષ્ણના ચરણ હૃદયમાં ધારજો, કોઈ કહે છે કે તેમને અંગો અંગ ભેટજો, કોઈ કહે છે કે એમના હાથ હૃદય ઉપર મૂકજો, કોઈ કહે છે એમના ચરણમાં લડી લડીને પગે લાગજો, કોઈ ગોપી એમ કહે છે કે શ્રી કૃષ્ણજીના ગાલે બક્કી કરજો,
કોઈ કહે છે શ્રી કૃષ્ણજીના ગાલ ઝાલીને તાણજો, કોઈ કહે છે કે હાથ જોડીને પ્રણામ કરીને વિનંતીપૂર્વક પ્રાર્થના કરજો કે અમને તમારા જાણજો. આમ જેને જેવું હેત હતું તે શ્રી કૃષ્ણજીના સ્પર્શને સંભાળતા તે હેત હોઠ ઉપર આવી ગયું અને શ્રી કૃષ્ણજીનો આકાર તદાત્મક ભાવે સાકાર થઈ ગયો. આ હેતની પ્રક્રિયા છે, એમાં શ્રી કૃષ્ણજી પ્રત્યક્ષ સ્વરૂપે તો સામે નથી, પરંતુ દરેક ગોપી પોતાના અંગ મુજબ જુદી જુદી ક્રિયાઓ વર્ણવે છે, જેમાં શ્રી કૃષ્ણજીનો સ્પર્શ કેન્દ્ર સ્થાને છે. માટે આપણે પણ આપણા અંગને ઓળખીને માનસી પૂજામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે આવા વિવિધ પ્રકારના સ્પર્શનું અનુસંધાન કરીને માનસીમાં શ્રીજી મહારાજની મૂર્તિને જુદી જુદી રીતે સ્પર્શ કરીએ છીએ, એવી ભાવદશાથી માનસી પૂજા કરીએ તો આપણા જીવમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સ્થિર થવા માંડે. માટે સામાન્ય લાગતો સ્પર્શ જ્યારે જાગૃત અવસ્થામાં થાય ત્યારે તે સ્પર્શ આપણને કલ્યાણના માર્ગમાં ઉપયોગી બને. માટે શ્રીજી મહારાજના લીલાચરિત્રોના સ્થાન, વૃક્ષો, પ્રસાદીની વસ્તુઓનો જેટલો સ્પર્શ કરીએ તેનાથી ઇન્દ્રિયો શુદ્ધ અને પવિત્ર બને અને માનસિક રીતે વિવિધ લીલાઓનું ચિંતન કરીને આપણે શ્રીજી મહારાજની મૂર્તિનો સ્પર્શ કરીએ તો એનાથી અંતઃકરણ પવિત્ર બને છે અને એના પરિણામે આપણો આત્મા ઉજ્જવળ બને, કારણ એ સ્પર્શનું અનુસંધાન મૂર્તિ સાથે છે. આમ ભગવાન મેળવવાના માર્ગમાં ભગવાનનો વિવિધ પ્રકારે સ્પર્શ કરવો એ ખૂબ જ અગત્યની બાબત છે. જેમ હીરા જડિત સોનાની વીંટી હોય અને કાચના ટુકડા હોય, આ બંને ચળકે છે તો ખરા, પરંતુ સામાન્ય રીતે હીરા જડિત વીંટીનો સ્પર્શ બધા જ ઈચ્છે છે. તેવી રીતે સ્વામિનારાયણ ભગવાન હીરા જડિત વીંટીની જગ્યાએ છે અને જગતના બીજા બધા આકાર અને પદાર્થ માત્ર કાચના ટુકડા જેવા છે. માટે પુરુષોત્તમ નારાયણ એવા સ્વામિનારાયણ ભગવાનનો સ્પર્શ જ સર્વશ્રેષ્ઠ સ્પર્શ છે, સુખદાયક છે. તેથી પ્રેમાનંદ સ્વામી કહે છે, સુખસાગર હરિ કૃષ્ણ મણિ તજી કોન ગ્રહે કાચ પખાના, સુખસાગર હરિ કૃષ્ણ મણિ તજી કોન ગહે કાચ પખાના. સુખસાગર ભગવાન સ્વામિનારાયણ રૂપી મણીને મૂકીને આ જગતના પદાર્થ રૂપી કાચના ટુકડાને કોણ પકડે. ટૂંકમાં આ સંસારમાં કલ્યાણ કરનાર, સુખ કરનાર, સર્વ ભયથી રક્ષા કરનાર એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજી એમની મૂર્તિનો વારંવાર સ્પર્શ કરવો, શારીરિક અને માનસિક રીતે જેમ બને તેમ વધારે ને વધારે સ્પર્શ કરવાની ટેવ પાડીશું તો ભક્તિ માર્ગ સરળ બની જશે એવો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સ્પર્શનો મહિમા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.